મઠ અને દાન આ શબ્દ વિચારીને જોજો મિત્રો, આપણે મઠનું દાન નથી આપતા, આપણે આપણો મઠ એ આપણા ભારત દેશને ચલાવવા માટે, આપણા ગુજરાતને ચલાવવા માટે આપે છે. કારણ કે આપણે આપણો વિચાર આપણા દેશના બંધારણ માટે, આપણે કોને લાવવા છે અને આપણી સરકાર કેવી બનાવી છે ને એ નક્કી કરે છે. એટલે આપણે મઠનું દાન નથી કરતા, આપણે મઠ એ આપણી સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી સમજીને આપવું જોઈએ મિત્રો. તમે બધા કહેશો કે ભાઈ મઠ આપવો શા માટે જરૂરી છે, મઠ આપણે કેમ આપવો જોઈએ. અત્યારે કેટલાય અહીંયા એવા બેઠા હશે જે વડીલ હશે અને 18 વર્ષથી ઉપરમાં પ્રવેશ કરી ચૂક્યા હશે, એ લોકો મત આપવા નહીં જતા હોય. મિત્રો આજે ભારતના નાગરિકોની બધાની વાત કરું ને, તો એમાં કેટલાય એવા લોકો પડ્યા છે કે જે લોકો પોતાના પાણીના કૂતરા લઈને છે ને બહાર ફરવા જશે અને કલાક નદી કિનારે બેસશે, પોતે ગામના ઉડતે બેઠા બેઠા ગપ્પા મારશે, બે કલાક ચાપુ મારશે, પરંતુ એ નાગરિકને 10 મિનિટ ટાઈમ ઉપર રહીને ભારત દેશના ભવિષ્ય માટે મત આપવાની ઈચ્છા નથી હોતી, આપવા માટે બહુ સારી વાત ના કહેવાય. મત શા માટે આપવો જોઈએ? તમારો એક મત એ આપણા દેશની સરકાર નક્કી કરે છે અને આપણા દેશની સરકાર એ આપણું પોતાનું ભવિષ્ય છે. કારણ કે દેશથી આપણા ગુજરાત આવે છે, ગુજરાતમાંથી આપણો કેટલાક તાલુકો પણ વસેલો છે જેમાં આપણા જ પરિવારો વસેલા છે મિત્રો, અને આપણા પરિવારનું જો ભવિષ્ય ટૂંકમાં કહું ને તો આપણો એક મત એટલે આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. હવે આ આવનારી પેઢીને આપણે ઉગાડવી છે કે ડૂબાડવી છે એ આપણા હાથમાં છે. કારણ કે જો તમે મત નહીં આપો તો અત્યારે એક એવી ટેકનોલોજી આવી ગઈ છે, બોગસ વોટિંગ થાય છે. જો તમે મત નહીં આપો તો તમારો મત 50 રૂપિયામાં અને એક ચેરી ચવાણામાં વેચાઈ જશે, અને પછી જ્યારે એવી સરકાર બનશે ને તો એ કામ પણ એવું જ કરશે, એટલું યાદ રાખજો. કારણ કે 50 રૂપિયા અને એક ચવાણાની ચેલી એ તમારી પેઢીને આગળ લઈ જવા દે, સફળતાના શિખરોને સુધી પહોંચવા દે છે. મત શા માટે આપવું જોઈએ અને મત કોને આપવો જોઈએ એ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે મત દાન અને મત દાતા, આપણે મતનું દાતા છીએ અને એ મતનું દાન કરીએ છીએ. જ્યાં દાન શબ્દ આવે ને ત્યાં પહેલા આપણામાં ઉદારતા આવે છે. કારણ કે આપણે આ દાન કરીએ છીએ, એ દાન કોઈ જેવી તેવી વ્યક્તિને નથી કરતા, એ દાન કરનારો વ્યક્તિ પણ એ દાનને પાત્ર હોવો જોઈએ. તેવી જ રીતે આપણે જે ઉમેદવારને દાન કરતા હોઈએ છીએ, તે ઉમેદવાર પણ એક દાનને પાત્ર હોવો જોઈએ, એની લાયકાત હોવી જોઈએ કે હા હું આ મતદાન મત દાતામાં જે ઉમેદવાર છે એ ઉભેલો છે એને હું મત આપીશ, તો એ મારી બધી આશાઓ ઉપર ખડે પગે ઉતરશે અને મારા બધાએ બધા સપના સાકાર કરશે, તો જ એને મત અપાય. જો તમને એવું લાગે કે ભાઈ અહીંયા દરેકે દરેક યાદી છે એમાં કોઈ પણ ઉમેદવાર એ મારી આશા ઉપર ઉતરશે નહીં અને દેશનું ભવિષ્ય સુધારે એવું મને લાગતું નથી, તો ગભરાવાની સેચે જરૂર નથી. આપણી સિસ્ટમને મતદાન જે મશીન છે એમાં નાટો નામનું એક બટન મૂકેલું છે, આ બટન આપણે પ્રેસ કરીને આવશો એટલે તમારી જવાબદારી એ પૂરી થઈ જશે, તમારો મત એ મતદાન ગણતરીમાં આવશે, પરંતુ કોઈના પક્ષે ગયેલો ગણાશે નહીં અને તમારી જગ્યાએ ફોકસ વાળી નક્કી જશે, બીજાનો ખરાબ વિચાર એ આપણી સરકાર ઘણા તો અચી જશે. આટલું કહું છું કે આપણે અહીંયા ઊભો છું હું અને તમને આટલું કહું છું, ખરેખર તો આ ભૂમિ સ્વામી વિવેકાનંદની ભૂમિમાં આપણે જો આ લોકશાહીનું મૂલ્ય નહીં પરંતુ જો શબ્દ માત્ર ચાલવા માટે જો મત આપવા જતા હોય ને મિત્રો, તો એ આપણી લોકશાહીતાનું મનન છે, એટલું યાદ રાખજો. ये धरती है गांधी नेहरू की, ये धरती है सरदार की, ये धरती गांधी नेहरू की, ये धरती है सरदार की, जिसने भी अपने जान गवा दी भगत सिंह और आजाद. मित्रों आ आजादी हो देखिए आपका જો કદાચ આપણે નહીં વિચાર્યું હોય કે જે મેં આઝાદી લીધી છે, જે લોકશાહીતાને આપી છે, 1949 થી આ લોકશાહીતા ચાલી આવે છે, આ લોકશાહી માટે જો કોઈ સેમિનારો કરવા પડતા હોય, કોઈ જગ્યાએ સ્પીચ આપવી પડતી હોય, અરે મતદાતા મતદાતાઓ કે જે ભારત દેશ કે જેને એક દિવસ વિશ્વ પૂછતું હતું કે ભાઈ ભણવાનું શરૂ કર્યું ક્યાં, એ ભારત દેશના યુવાઓ નાગરિકો અહીંયા બેઠા બેઠા છો, આપણે મતદાન વિશે મતદાતા વિશે સાંભળવું ભરપો ને, તો એ પણ આપણી શરમજનક વાત કહેવાય મિત્રો આપણા માટે. કારણ કે આ ભારત દેશ વિશ્વનો ગુરુ છે અને એના નાગરિકોને મતદાતા વિશે શીખવવાનું ના હોય એ તો સામે ચાલીને મત આપવા માટે આવતા હોવા જોઈએ. અંતમાં મારી સ્પીચના વિરામમાં એવું જ કહું છું કે ગાંધીજી કહેતા હતા કે આપણે આપણો મત એ રીતે આપવો જોઈએ કે જે આપણો દેશ છે એનો છેવાડાનો છેવાડાનો પ્રદેશ અને 50માં 50 વ્યક્તિ હોય એ વ્યક્તિનો પણ ઉદ્ધાર થાય, એ રીતે આપણે મત આપો અને આપણી સામાજિક અને નૈતિક ફરજ સમજીને મત આપો, એ જ આપની પાસે હું આશા રાખું છું. અને આપના ચરણોમાં હું એ જ પ્રાર્થના કરું છું કે આપ આપનો મત એ સામાજિક જવાબદારી સમજીને આપશો. અસ્તુ જય હિન્દ જય ભારત.